ઘણા દિવસો પછી યાદ હવામાનમાં થોડો ફેરફાર થવાના કારણે વરસાદ પાછો આવ્યો છે, એટલે આજે તો ખેતરની જાણ કરવા જવું છે કે ખેતરમાં શું હાલચાલ છે, કપ્પાની શું હાલત થઈ ગઈ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. પાણી પાણી હો ગયા હે સબ, હિન્દી હેલ્યા તને પણ નહીં ખબર પડતી. આને લોહી ના આપડે ટકા માપ્યા છે, કઈક લોહી ના ટકા ઓછા આવ્યા છે ને, કઈક ખાવાનું કીધું એ મારે નઈ તારે. હવે પાણી ભીર્યું છે આમાં, હાલજું કેમ થોડીક સેવા કે નહી આગી વડો રહી ગયા કે એટલે હાચે હાચે શાંત થઈ નીકળી જ આપડે ખેતર જોવાનું છે કે ખેતર ની શું હાલચાલ છે, લોહી સડાવવાનું તમારે કહેવાનું હોય. હમણાં આ બોલી જતો ફોલો આ સાઈડ તો આમનો પપ્પા તો સારો છે, તમારો કેવો હોય ખબર. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અત્યારે આ મળી ગયું છે અને લોહી સડાવવાનું છે. અહીંયા છે પણ ખૂબ જ કાંટા વાળા છે, લાળુ વાળા અને કાચા પણ છે, અને એનું નામ તમે બતાવજો વિડીયોમાં, કોમેન્ટ કરજો. જુગાડ ગોત્યો કે મને કાંટા નો વાગે અને કઈ લાળુ નો વાગે, એટલે કે આ મોટા કાંટા માં ફીટ કરી દઉં. અત્યારે ખેતરે પહોંચી ગયા ને અત્યારે જવું છે આપણે, જોઈ લઈએ કે શું કપાની હાલચાલ છે. કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો. હાલ તો બતાવો કપાસ. ભીંડો તો મોટા વાહડા કરતા મોટો થઈ ગયો છે, જે સુધી તો કઈ પ્રોબ્લેમ તો આવ્યો નથી. કપાસ તો જે સારો છે,
બધા પાસેથી વાત મળી હતી કે અમારે બહુ આડો પડી ગયો હતો, હાલ પુલડા ખરી ગયા હતા, અમારે એટલો બધો પ્રોબ્લેમ છે નહીં, જોઈ શકો છો તમે. બીજા બધા એમ કહેતા હતા કે અમારે આ રીતના જોતો આવું, આ રીતના તો મળતો આવું, વરસાદ પછી એનો માહોલ કેવો છે. બી કાર્ડ નાખવાનું પપ્પા મળીએ ઘરે જઈને પાછા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. ઘરે પહોંચી ગયા અને તો વિડીયો ગમ્યો હોય પણ એક બાકી રહી ગયું કા ઓલું કંઈક આપણે ખાધું હતું, એનું નામ છે ફિંડલું, અમારી ભાષામાં ફિંડલું કહેવાય છે. તો તમારી ભાષામાં કંઈક અલગ કહેવાતું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.